ટોટલ ખમણ આપણે કેટલું બનતું છે? આપણે 17000 કિલો ખમણ ખવડાવીએ છીએ. 17000 કિલો ખમણ ની ક્વોન્ટિટી અહીંયા ક્વોન્ટિટી આપણે ખવડાવીએ છીએ. ભાઈ કોના પગમાં તકલીફ હોય, પગમાં તકલીફ હોય તો હું માલિક બાલિશ કરાવી હોય. જય બે મિત્રો, અંબાજી પગપાળા યાત્રા સંઘ 2024 ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાદરવી પૂનમ નો અંબાજી નો મહામેળાનો માહોલ હવે જામી ગયો છે, કારણ કે અત્યારે આપણે છીએ ખેરાલુમાં. અહીંયાથી અંબાજી 70 કિલોમીટર દૂર છે અને અહીંયા ચારે બાજુથી બધા સંઘો માતાજીના રથો ભેગા થયા છે, તો હેવી ટ્રાફિક તમે જોઈ શકો છો. આજે છે ભાદરવા સુદ 12મો દિવસ અને આજે અહીંયા આ એરિયામાં ઘણું બધું ટ્રાફિક થાય છે. અત્યારે આપણે દિવસે શૂટ કરી રહ્યા છીએ, 10 વાગ્યાનો ટાઈમ છે. તો આજના વિડીયોમાં તમને બતાવીશું ખેરાલુથી સતલાસના સુધી જે સેવા કેમ્પો હોય, વચ્ચે ઘણા બધા માતાજીના રથો જતા હશે, સંઘો જતા હશે, એમની મુલાકાત કરવાના છીએ. તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો, લાઇક બટન દબાવી દેજો અને આ ટાઈપના વિડીયો હજુ પૂનમ સુધી આવવાના છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ તો તમે જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય અંબે તો લખી જ દેવાનું. તો મિત્રો, અત્યારે આપણે ખેરાલુમાં સિદ્ધપુર ચોકડીથી વિડીયોની શરૂઆત કરી છે અને અત્યારે ટ્રાફિક તમે પાછળ ખાલી જો બતાવી શકો છો, જોરદાર ટ્રાફિક તમને જોવા મળી રહ્યું છે. અહીંયા સૌથી પહેલો સેવા કેમ્પ આપણે જોઈ શકીએ છીએ, જય અર્બુદા સેવા કેમ્પ ખેરાલુમાં, ચોધરી ખેરાલુ તાલુકાના ચોધરી સમાજનો કેમ્પ છે. તો અત્યારે આપણે જોડે છે કાકા, મજામાં? બસ મજા. આપણે એકવાર સેવા કેમ્પની માહિતી થોડી આપી દો, આપણે શું શું સેવા કરીએ છીએ એ ખાલી કહી દો. આપણે અહીંયા હાલ વિશ્રામનું આયોજન કરીએ છીએ, બરાબર, 150 માણસો આરામ કરી શકે એની વ્યવસ્થા કરેલી છે, બરાબર. પ્લસ ચા, લાઈવ બટાકા પૌવા નાસ્તા માટે, નાસ્તા માટે લાઈવ બટાકા, જય અર્બુદા સેવા કેમ્પ. લગભગ સેવા કેમ્પ ની 14 વર્ષ થઈ ગયા, 15મા વર્ષમાં મંગલ પ્રવેશ અને આપણા આઠમ ના દિવસે આઠમ થી સ્ટાર્ટ કરીએ છીએ. 12 બપોર પછી બરાબર યાત્રિકો ના ટ્રાફિક પ્રમાણે આપણે જો ટ્રાફિક પાછળ હોય, પદયાત્રી હોય તો એક દિવસ આપણે 13 સુધી આપણે રાખીએ છીએ, બરાબર, નહીં તો આપણે 12 પૂર્ણ વિરામ. તો આજે 12મો દિવસ છે તો મેક્સિમમ ટ્રાફિક તમે અત્યારે બી જોઈ શકો છો. તો આભાર દાદા, ટાઈમ આપ્યો તમને, માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરશે. જય જય. સો મિત્રો, ફાઇનલી આપણે હવે સિદ્ધપુર ચોકડીથી ખેરાલુ સિટીમાં બારોબાર હાઈવે નીકળી રહ્યા છીએ. અહીંયા બીજો માં જગદંબા સેવા કેમ્પ છે, જે લાઈવ કમાન્ડ નો કેમ્પ છે. ચાલો જઈ જોઈએ કેમ્પ. તો મિત્રો, આપણે અહીંયા ખેરાલુમાં શૂટ કરતા હતા, ખાસા બધા સબસ્ક્રાઈબર મળી ગયા, એમાં અમે અંદર શૂટ કરતા હતા. ભાઈ એક દૂરથી આવી ગયા, તમારા વિડીયો જોઈએ. ક્યાંથી આવ્યા મિત્રો? અંબાજી. મળીએ. આપણે ખેરાલુથી અહીંયા નીકળ્યા હતા, દર વખતે આપણે શૂટ કરીએ છીએ તેમ અહીંયા આપણે જગદંબા સેવા કેમ્પ, જે ખમણનો સેવા કેમ્પ છે, દર વર્ષે શૂટ કરીએ છીએ. અત્યારે આપણી જોડે ફરીથી દાદા છે, કેમ છો, મજામાં? જય જય અંબે. આપણા કેમ્પની થોડી માહિતી આપી દો, નામ કહી દો અને પછી અમારું જય રિન્સોલ ગ્રુપ છે, શ્રી માં જગદંબા સેવા કેન્દ્ર ગરવી ગુજરાત, બરાબર. એમાં આપણે શું સેવા આપીએ એ બી કહી દેજો. અમે અગર મેડિકલ સેવા, ચા, ઠંડુ પાણી, લાઈવ ખમણ અને ભોજન, બરાબર. લાઈવ કેમ્પ ચાલુ થાય છેલ્લા દિવસ સુધી કેમ્પ ચાલે,
બરાબર. ટોટલ ખમણ આપણે કેટલું બનતું છે? આપણે 17,000 કિલો ખમણ ખવડાવીએ છીએ. 17,000 કિલો ખમણની ક્વોન્ટિટી અહીંયા ક્વોન્ટિટી આપણે ખવડાવીએ છીએ. પૂરી પૂરી ખવાઈ જાય છે. અત્યારે આપણે કેટલા બોઈલર ને લાગેલું હોય થોડું કહી? આપણે 4 બોઈલર લાગે છે. બપોર 4 બોઈલર ચાલુ થઈ છે. કમ્પ્યુટર શું હોય સ્વાદ નામ? બરાબર. 7 બોઈલર છે અને 24 કલાક ચાલુ હોય છે. સૌથી છેલ્લો કેમ્પ બંધ થાય છે. બરાબર. પેલા પેલો ચાલતા હાઈવે ઉપર છેલ્લો કેમ્પ આપણો બંધ થાય. બરાબર. 7 દિવસ નો અમારો કેમ્પ હોય છે. બરાબર. તો માતાજી જે પણ લોકો આ રીતની સેવા કરે છે, માતાજી એમની દરેક ની મનોકામના પૂરી કરે. આભાર દાદા. જય અંબે. એકવાર જય અંબે. જય અંબે. જય અંબે. હર હર અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. ભૂંગળા બટાકા નો કેમ્પ છે અને અહીંયા આ ટાઈપના યુનિક યુનિક ઘણા બધા કેમ્પો આવેલા છે. તમે એકવાર ખાલી કેમ્પમાં જોઈ શકો છો. નિસ્વાર્થ ભાવે આ લોકો અહીંયા સેવા કરી રહ્યા છે. ભૂંગળા બટેટા અને લાઈન તમે જોઈ શકો છો. ભક્તોની લાઈન પણ ઘણી બધી થઈ ગઈ છે. તો ઘણા બધા ભક્તો પણ માતાજીની આ જે લોકો સેવા કરે છે એનો લાભ લઈ રહ્યા છે. તો તમે પણ આવશો તો ખેરાલુ સિદ્ધપુર ચોકડીની નજીક જ આ કેમ્પ આવેલો છે. તો એકવાર તમે જરૂરથી આ કેમ્પની મુલાકાત લેજો. આમના ભૂંગળા બટેકા તમે જરૂરથી ખાજો. મિત્રો અહીંયા એક બીજો સેવા કેમ્પ છે. તમે જોઈ શકો માણેકભાઈ દેચરદાસ પટેલ પરિવાર નું સેવા કેમ્પ છે, જેમાં નાસ્તા ઘણા બધા નાસ્તા તમે જોઈ શકો છો. ઢોકળા છે, લાઈવ પૌવા છે, ઇડલી, આ ટાઈપના અલગ અલગ ભક્તોની સેવા કરવા માટે નાસ્તો બી આપવામાં આવ્યો છે. અને ટ્રાફિક બહુ હેવી થઈ ગયું છે. ત્યાં તો છે ફૂલવાડી છે, સાથે સાથે ઢોકળા પૌવા આ ટાઈપના ઘણા કેમ્પો તમને આગળ જોવા મળવાના છે. તો તમે વિડીયો પ્લીઝ એન્ડ સુધી જોતા રહો. અને હવે આપણે જઈએ છીએ આગળ ને આગળ તમને બીજા જે બી સેવા કેમ્પો હોય બતાવી દઈએ. તો મિત્રો હજુ ખેરાલુમાં જ છીએ અને અહીંયા ટ્રાફિક બહુ હેવી જામ થઈ ગયું છે. જો હું તમને બતાવું ટ્રાફિક તો આગળ પાછળ હજુ તો 500 મીટર બી ગાડી આપણી ચાલી નથી. એમાં 4 સેવા કેમ્પ શૂટ કર્યા ને હવે ટ્રાફિક ખાલી તમે જોઈ લો. જે ટ્રાફિક છે ને બહુ ડેન્જર ટ્રાફિક. આ બાજુ બી જો તમને પાછળ દેખાતું હોય તો બહુ હેવી ટ્રાફિક થઈ ગયું છે. જોઈએ હવે આગળ શૂટ કરીએ કેટલું તમને બતાવી શકીએ છીએ. તો મિત્રો ફાઇનલી 1 કલાકના ટ્રાફિક પછી હવે ખેરાલુમાંથી બહાર નીકળ્યા છીએ. છતાં બી ટ્રાફિક તો સહજ તમે જોશો આગળ જોઈ શકો છો. પબ્લિક બી ચાલી રહી છે, વાહનો બી એટલા બધા છે, સામે બી લાઈન એકદમ આવી રહી છે. પાછળ એ કદાચ બતાવીએ જોઈએ. અને અહીંયા સેવા કેમ્પો બી છે, સેવા કેમ્પોની સેવા બી અહીંયા ચાલુ જ છે. જોઈ શકો છો જેમ કે અહીંયા એક સેવા કેમ્પ છે, દાદા પરશુરામ સેવા કેમ્પ, ચા નાસ્તાનો સેવા કેમ્પ છે. તો મિત્રો અત્યારે આપણે ખેરાલુથી સતરાસણા જઈ રહ્યા છીએ અને અહીંયા નાનીવાડાથી કાદરપુર ની વચ્ચે અહીંયા બે મિત્રો મળી ગયા છે. ધજાઓ ખાલી જોઈ લો. જય અંબે કહી દો ખાલી એકવાર. કેટલા થી આવ્યા મિત્રો? મહેસાણા થી જાય. ક્યારે નીકળ્યા હતા? કાલે નીકળ્યા હતા. ક્યારે પહોંચી જશો? પૂનમ ના દાડા પહોંચી જશો એમ ને. કેટલું ચાલવા દિવસ નું? અને કેટલા ગ્રુપ છે આખું? કે તમે 4 જણા છીએ. પાછળ ના મિત્રો બતાવી દો બધા. જોઈ લો 4 જણા છે. તો 4 જણા ચાલી રહ્યા છે. કેવું હોય સેવા બેવા કેવી હોય ભક્તો? કેમ્પો સારી ને? તો ખાલી મળીને જય અંબે કહી દે એકવાર. જય અંબે. ચલો જય અંબે. માતાજી તમારી મનોકામના પૂરી કરે. જય અંબે. જય અંબે. તો અહીંયા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો બી અહીંયા કેમ્પ છે કાદરપુર સાંઈબાબાના મંદિરની એક્ઝેક્ટ સામે. ટાઈમ બપોરે 12:30 નો ટાઈમ છે. તો હવે ચાલવા વાળી પબ્લિક થોડી ઓછી છે અને અહીંયા રાત્રે લાઈવ પ્રોગ્રામ આ ટાઈપના પ્રોગ્રામ બી અહીંયા હોય છે. અત્યારે બી ખીચડી કઢીનો કેમ્પ છે. કદાચ જમવા માટે અલગ અલગ વસ્તુ હોય છે અહીંયા.
મિત્રો આપણે અડધી પહોંચવા થઈ ગયા છીએ ને. અહીંયા તમે જોઈ શકો છો શ્રી માધુપુરાનો વેપારી મિત્ર મંડળનો મહાપ્રસાદનો અને આરામ માટેનો કેમ્પ છે. અલગ અલગ નાસ્તો બી હોય છે, જઈએ આપણે ચાલુ હોય તો. બાકી ટ્રાફિક તમે અહીંયાથી જોશો ને એકદમ હેવી ટ્રાફિક તમને આ રૂટ ઉપર જોવા મળી જશે. એક આગળ સુધી લાઈન જ લાઈન છે. જેમ કે આ બાદ તમે જોશો તો માતાજીના રથો બી આવી રહ્યા છે ઘણા બધા. તો હવે તમને હેવી ટ્રાફિક જોવા મળી રહ્યું છે ને. આપણે બી હવે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ. તો હવે તમને સારા સારા વિડીયો અને સારા સારા ટેમ્પો રથો બતાવીએ છીએ. તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહો. સો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જય અંબે સેવા કેમ્પ છે રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. અહીંયા ફૂલ ભાણું બપોરનું જમવાનું આપવામાં આવી રહ્યું છે અને ઘણા બધા ભક્તો ભોજન પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. ભક્તો લાભ લઈ રહ્યા છે કેમ્પનો. અહીંયા એમના બાણીબાના સ્વાસ્થ્ય સારું થાય એના માટે અહીંયા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. જેમનો ફોટો બી અમે તમને વિડીયોમાં બતાવીશું. તો માતાજી એમની મનોકામના પૂરી કરી એમનું સ્વાસ્થ્ય બી બહુ સારું થઈ જાય એવી આપણી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. તો ચાલો હવે જઈએ છીએ આપણે આગળની બાજુ. આપણા ડભોળા પાછા થઈ ગયા છીએ અને અહીંયા જય અંબે મિત્ર મંડળ, જય અંબે, જય અંબે મિત્ર મંડળ નો મોટો સેવા કેમ્પ છે ઉપલ ગામ વાળાનું અમદાવાદ થકી. જે આપણે પહેલા દિવસ એની રીલ મૂકી હતી, બહુ સારી રીલ ચાલી હતી. હવે જોઈએ આપણે આ કેમ્પ ચાલુ છે અત્યારે અને છેક સુધી ટ્રાફિક જો કદાચ તમને દેખાતું હોય તો તમે જોઈ શકો છો ટ્રાફિક તમને છેક સુધી અત્યારે જોવા મળી રહ્યું છે બપોરનો સમય છતાં બી. જેમ કે અહીંયા ઉખલવાળાનો જે કેમ્પ છે અહીંયા નાસ્તાની સરસ જેમ કે છોલે ભટુરે ફૂલવડી કાઠિયાવાડી મિક્સ અત્યારે ગોટા ચા ને ગોટાનો કેમ્પ છે. જય અંબે અને આગળ તમે હવે લાઈન જોઈ શકો છો. એ રાત્રે લાઈવ પ્રોગ્રામ એ ટાઈપનો પ્રોગ્રામ બી હોય છે. સારથી સેવા ટ્રસ્ટનો બી અહીંયા પાછળ એક મોટો કેમ્પ છે. અહીંયા બી જમવાનું જ છે, ચા નાસ્તો જમવાનું વિશ્રામ આ બધી સેવાઓ બી અહીંયા અપાઈ રહી છે. સો મિત્રો અત્યારે આપણે છે જય અંબે સેવા કેમ્પ જે વડુવાળાનો કેમ્પ છે અને અત્યારે બપોરનો સમય છે. તો ભક્તોને જો ચાલીને થાક લાગ્યો તો એમના માટે માલિશની સરસ એવી સુવિધા કરેલી છે અને અહીંયા પ્રેમથી બોલાવીને ભક્તોની અહીંયા માલિશ કરવામાં આવે છે. સારી એવી સેવા આપવામાં આવી રહી છે. આના સિવાય બી અહીંયા તમને ચા નાસ્તો જમવા માટેની બી સુવિધા હોય છે. બાજુમાં તમે જોઈ શકો છો આ બધા એમના સ્વયં સેવકો છે જે નિસ્વાર્થ ભાવે અહીંયા 4-5 દિવસ આવીને અહીંયા સેવા આપે છે. તો માતાજી એમની બી મનોકામના પૂરી કરે. આ એમનો રસોડા વિભાગ છે, અહીંયા બધું રસોડું ને આતે તૈયાર થાય છે. તો અહીંયા જો તમે આવશો તો આ કેમ્પનો પણ લાભ તમે જરૂરથી લઈ શકો છો. તો હવે આપણે ડભોળા ચોકડી પહોંચવા થઈ ગયા છીએ, વરેઠા ચોકડી. અહીંયા તમે કેમ્પ એક જોઈ શકો છો વિશાળ, શ્રી જય અંબે પરિવાર બાપુનગરનો સેવા કેમ્પ છે. ચા કોફી બિસ્કિટ આ ટાઈપનો કેમ્પ છે. તમે જોશો ને તો અહીંયા ચા કોફીનો એક વિશાળ કેમ્પ છે. જય અંબે. આ બાજુ આરામ ગૃહ છે સામેની બાજુ, જે તમે દેખાતું હોય તમે સામે આરામ કરવા માટે બી સુવિધા કરેલી છે. મિત્રો આપણે ડભોળામાં વરેઠા ચોકડી પહોંચવાના છીએ અને એક ફરતો ફરતો સેવા કેમ્પ જોવા મળી રહ્યો છે. જે સેવા કેમ્પ છે રાજકોટની રજવાડી ખીચડીનો. મિત્રો આપણો કેમ્પ અહીંયા હરતો ફરતો છે, ક્યાંથી શરૂઆત કરીએ છીએ? અમે આ કેમ્પની શરૂઆત ઉમટા કરીને ગામ છે એક આપણે ગોજારિયા વડનગર પછીનું, ત્યાંથી અમે ગઈકાલે રાતથી ગઈકાલે સવારથી આ કેમ્પની શરૂઆત કરી હતી. બરાબર. અને સ્પેશિયલ રાજકોટની રજવાડી ખીચડી જે પબ્લિકને કાઠિયાવાડી સ્વાદ મળી એના માટે આ વખતે પ્લાન કર્યો હતો. બરાબર. અમે આ કેમ્પ લગભગ છેલ્લા 16-17 વર્ષથી આ વસ્તુ કરી રહ્યા છે. બરાબર. અને અમારો બીજો કેમ્પ આ છે અને એક સાઈ કેમ્પ ગોજારિયા બી છે. ગોજારિયા અને ગોજારિયા કેમ્પ બી અમારા હાલમાં બી છે અને આ કેમ્પ જે અમે પદયાત્રી માટે હાલતો ચાલતો કેમ્પ રાખ્યો છે. તો જેથી પબ્લિકોને ક્યાંય બી આગળ પાછળ કેમ્પ રાસ્તો ફરકે જરૂર હોય સ્વયંસેવક મિત્રો માં લગભગ 20-એક જણા છે. એમાંથી ઘણા ઘણા મિત્રો એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અને એમનો જે ઉત્સાહ જોઈને એ લોકો અમને અત્યારથી કહ્યું કે આવતા વર્ષે આપણે અઠવાડિયા માટેનો કેમ્પ કરીએ અને અઠવાડિયાનો કેમ્પ કે સ્થાયી કરે ને એક જ જગ્યાએ બધાને પૂરેપૂરી સેવા મળી રહે, ઇવન મેડિકલ થી લઈને બધી ખાવા પીવા આરામની બધી સેવા મળી રહે એવો કે આપણે ફરીથી પ્લાન કરીએ. તો નેક્સ્ટ યર ની બી તૈયારીમાં અત્યારે અમારા ઘણા મિત્રો જોડાયા છે, જેમ કે ઇન્દ્રજીતભાઈ છે, પછી અમારા નકુલભાઈ છે, બધા ઘણા ખરા મિત્રો છે. અમારી પ્રાર્થના છે કે અંબાજી માં તમારી જે મનોકામના છે પૂરી કરે
તમારી જે ઈચ્છા છે પૂરી કરો, આવતા વર્ષે તમે આનાથી બી મોટો કેમ્પ કરો. થેન્ક યુ. ચલો જય માતાજી, જય અંબે કહેજો ખાલી. બોલ શ્રી અંબે માતાજી જય. અભિજીત સિંહ બારડ, યુવા ક્ષત્રિય સેના તરફ નો કેમ્પ. તો મિત્રો, આપણે સતલાસના પહોંચવા થયા છીએ. અહીંયાથી લગભગ 5 કે 7 કિલોમીટર બાકી હશે. અંબિકા યુવક મંડળનો અહીંયા સેવા કેમ્પ છે, ઇડલી સાંભારનો. અને ટ્રાફિક તમે જોઈ શકો છો, આગળની બાજુ ફૂલ હેવી ટ્રાફિક, પાછળ તમે જોશો તો બી હેવી ટ્રાફિક, એકદમ જોરદાર ટ્રાફિક હવે થવાની શરૂઆત થઈ ગઈ છે. વ્હીકલ બધા એક લાઈનમાં ચલાવો જેથી ટ્રાફિક રોલો. સામેની બાજુથી બી ઘણા બધા વ્હીકલ અહીંયા આવી રહ્યા છે. જોરદાર ટ્રાફિક છે, જોરદાર વિડીયો રહેવાનો છે. તો એન્ડ સુધી જોતા રહેજો, લાઈક જરૂરથી કરજો, મહેનત કરીએ છીએ, શેર કરજો, કમેન્ટમાં જય અંબે જય અંબે તો જરૂરથી લખવાનું છે. ચાલો જઈએ છીએ આગળ. આગળ જઈને તમને મળીએ. આવજો. તો મિત્રો, ફાઇનલી હવે આપણા સતલાક્ષણામાં ડાયરેક્ટ આવી ગયા છીએ. કારણ કે ટિંબા સુધી બહુ હેવી ટ્રાફિક થઈ ગયું હતું, આપણે વચ્ચે ગાડી શોર્ટકટ કરી સીધા અહીંયા આવી ગયા સતલાક્ષણા. વચ્ચે 2-3 કેમ્પ જતા રહેશે, પણ જેટલા બી કેમ્પ તમને બતાવ્યા છે, વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરો, શેર કરી દો જે લોકો અંબાજી ના આવી શકે હોય એને, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે હજુ પૂનમ સુધી નોન સ્ટોપ તમને આ ચેનલ પર અંબાજી પગપાળા યાત્રા સંઘના ઘણા બધા વિડીયો જોવા મળવાના છે. અને હવે જે નેક્સ્ટ વિડીયો આવશે અંબાજીના મહામેળાના આવશે. કારણ કે અહીંયાથી સતલાસનાથી અંબાજી ખાલી 50 કિલોમીટર થાય છે, અને અહીંયાથી હેવી ટ્રાફિક અત્યારથી તમે જોઈ શકો છો. 12 નો દિવસ છે, છતાં બી છેક સુધી લાઈન જ લાઈન હશે. ઘણા બધા સેવા કેમ્પો, ઘણા બધા માતાજીના રથો, બધું તમને જોવા મળવાનું છે. સબસ્ક્રાઈબ કરી રાખો. નેક્સ્ટ વિડીયોમાં આવવા મળીએ છીએ, સતલાસનાથી લઈને દાંતાના વિડીયોમાં. કમેન્ટમાં લખી દો જય અંબે. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય અંબે.